गुड मॉर्निंग ऑल। आज उदाहरण 3.6 આપણે શરૂ કરવાના છીએ અને થોડુંક ડિફિકલ્ટ કહી શકાય અથવા તો તમારું ઇમેજિનેશન એમાં મપાઈ જાય એવું ઉદાહરણ છે આજનું, બરાબર છે? આજનું ઉદાહરણનું હેડિંગ છે ગેલેલિયોનો એકીઅંકનો નિયમ। તો શું છે ગેલેલિયોનો એકીઅંકનો નિયમ, એ સમજીએ, ઉદાહરણથી સમજીએ। ગેલેલિયોએ એવો નિયમ આપ્યો કે અગર તમે કોઈ સ્થિર રહેલા પદાર્થને મુક્ત પતન કરાવો, આપણે ઉદાહરણની સાથે સાથે લેતા જઈએ, માની લો કે એક ઊંચા બિલ્ડિંગની અગાસી ઉપર એક સ્થિર પદાર્થને તમે પકડી રાખ્યો છે, મતલબ કે તમને ખબર છે કે પ્રારંભિક વેગ શું છે, એનો 0 છે। ઓકે, તો ગેલેલિયોએ એવું ઓબ્ઝર્વેશન કર્યું કે જો તમે આને અહીંથી મુક્ત પતન કરાવો તો એ 1 સેકન્ડમાં કંઈક અંતર કાપશે। આ એણે કેટલા સમયમાં અંતર કાપ્યું? ટી બરાબર 1 સેકન્ડમાં। અને માની લો કે અહીંથી આ જે અંતર કાપ્યું એને હું કહી દઉં છું y0। ખ્યાલ આવે છે? પછી ગેલેલિયો એમ કહે છે કે બીજી 1 સેકન્ડમાં કાપેલું અંતર, હવે આપણને ખબર છે આ પ્રવેગી ગતિ છે, એટલે બીજી 1 સેકન્ડમાં કાપેલું અંતર આના કરતાં તો વધી જશે। તો હું એવું કહીશ કે ચલો ભાઈ, પદાર્થ અહીંથી અહીંયા સુધી 1 સેકન્ડમાં પહોંચ્યો, હવે બીજી 1 સેકન્ડમાં એ કાપેલું અંતર એને વધારે આવશે, એટલે આ અંતર આવ્યું। તો આ જે અંતર આવ્યું એ એણે કેટલા સમયમાં કાપ્યું? ટી બરાબર 2 સેકન્ડમાં। આવું શું કામ થયું એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરી છે, બરાબર છે? જે વ્યવહારિક ઉપયોગો આપ્યા હતા ને અચળ પ્રવેગી ગતિને, એમાંનો ઉલ્લેખ મેં કર્યો હતો કે પ્રવેગી ગતિમાં દર 1 સેકન્ડે સ્પીડ વધશે અને દર 1 સેકન્ડે વેગ, સોરી, કાપેલા અંતરમાં એ વધારો થશે। એટલે પહેલી 1 સેકન્ડમાં એણે y0 અંતર કાપ્યું, બીજી 1 સેકન્ડમાં એણે વધારે અંતર કાપ્યું। આ અંતર કેટલું છે એ શું કીધું ખબર છે? ગેલેલિયોએ કીધું એ આના કરતાં 3 ગણું હશે, એટલે કે અહીંથી આ જે અંતર છે એ 3y0, એટલે કે અહીંથી ટોટલ અંતર કેટલું થવું જોઈએ એ થશે 4y0, અને અહીંથી આ જે અંતર છે એ ગેલેલિયોના મતે 3y0 થાય છે। અને આપણે આ સાબિત કરવાનું છે કે ખરેખર 3y0 થાય છે કે નહીં। પછી ગેલેલિયો એમ કહે છે કે હજી 1 સેકન્ડની વાત કરો તો પદાર્થ હજી નીચે આવે છે અને એ અંતર આના કરતાં મોટું આવશે, અને અહીંયા જે સમય હશે એ ટી બરાબર 3 સેકન્ડ છે। સમજતા જાજો, તો આ જે અંતર કાપ્યું ગેલેલિયો એમ કહે છે કે આ અંતર 5y0 હશે, એટલે કે જો અહીંયા y0 કાપ્યું હશે તો બીજી વખતે 3 ગણું, ત્રીજી વખતે 5 ગણું, પછી 7 ગણું, 9 ગણું, એટલે બધા એકીઅંક આવતા જાય છે, એટલે આ એકીઅંકનો નિયમ કહેવાનો। અચ્છા, બીજી વસ્તુ, ટોટલ અંતર જો અહીંથી કાઉન્ટ કરો તો કેટલું થશે? અહીંથી આ y0, 3y0, એટલે આ 4y0, 4 ને બીજા 5, એટલે ટોટલ આ 9y0 અંતર એણે કાપ્યું હોય। ખ્યાલ આવ્યો? તો y0 શું છે? તો હું એવું કહીશ કે ભાઈ અહીંથી આટલું y0 હતું, ટી બરાબર 1 સેકન્ડ છે, એટલે હું આવું કહી શકું વાય બરાબર 1/2 gt² છે, એ માઇનસવાળા ટીની વેલ્યુ મૂકતા જાઓ એટલે તમને એ કિંમત મળતી જાય। જો હું અહીં ટીની વેલ્યુ 1 મૂકું છું, સમજો, બરાબર છે? તો આને જો હું y0 કહી દઉં, y0 બરાબર 1/2 gt ની વેલ્યુ 1 મૂકી દઉં, એટલે શું મળ્યું મને? -g/2 મળ્યું, આ જ આપણો y0 થયો। હવે હું ટી બરાબર 2 સેકન્ડ મૂકું છું, જોજો જરાક ધ્યાનથી, ટી બરાબર 2 સેકન્ડ, તો વાય બરાબર -1/2 g, અને ટીની બદલે 2નો સ્ક્વેર, એટલે શું મળ્યું? -4/4ને એમને રાખું અને 1/2 g ને એમને રાખ્યા, છેદ નથી ઉડાડતો, કેમ? તો કે g/2 માઇનસમાં એ y0 છે, એટલે આ મને મળ્યા 4y0, જો ધ્યાનથી મળ્યા 4y0 બીજી સેકન્ડે, ટોટલ ડિસ્ટન્સ 4y0। તો ગેલેલિયો એમ કહે છે કે સમાન સમયગાળામાં, સમાન સમયગાળો એટલે આ સમયગાળો 1 સેકન્ડ, આ સમયગાળો 1 સેકન્ડ, આ સમયગાળો 1 સેકન્ડ, સમાન સમયગાળામાં જે જે સ્થાનાંતર ટ્રાવેલ થાય છે એ અનુક્રમે 1y0, પછી 3y0, પછી 5y0, એટલે કે 1 જેમ, 3 જેમ, 5 જેમ, 7 જેમ, એકીઅંકના ગુણોત્તરના જેટલું મળે છે। અચ્છા, હજી ટી બરાબર 3 સેકન્ડે કરીએ આપણે, તો ટી બરાબર 3 સેકન્ડે વાય બરાબર -1/2 g, અને ટીની બદલે 3નો સ્ક્વેર થાય, બધામાં પ્રારંભિક વેગ 0 હતો યાદ રાખજો, એટલે v0t વાળું જે પદ હોય એ નીકળી જાય, ક્યાંય લેવાની જરૂર ન પડે, મેં પહેલાં લખી દીધું છે। તો અહીંયા શું થશે? 9 12 કાઢી લઉં છું અને વધ્યા -g/2, તો -g/2 એટલે તો આપણે અહીં લીધું હતું ને y0 છે, એટલે આ થયા 9y0, તો
તો આ ત્રીજી સેકન્ડનું છે, પણ તમને સમાન સમયગાળા વર્ડ યુઝ કરવામાં આવશે. સમાન સમયગાળો એટલે 3 સેકન્ડ નહીં, દર એક સેકન્ડે કાપેલું અંતર. તો એક પહેલી સેકન્ડે કાપેલું અંતર વાય ઝીરો. હવે તમને ખબર પડે ને મેં ઓલી થિયરી કેમ શીખડાવી હતી, 2 સેકન્ડમાં અને બીજી સેકન્ડે. તો પહેલી સેકન્ડે કાપેલું અંતર વાય ઝીરો, બીજી સેકન્ડે કાપેલું અંતર 3y0, ત્રીજી સેકન્ડે કાપેલું અંતર 5y0. મુક્ત પતન હોય ત્યારની વાત છે, ખાલી મુક્ત પતન હોય તો જ લાગુ પડશે આ વસ્તુ. તો ચોથી સેકન્ડે 7y0, પાંચમી સેકન્ડે 9y0. તો મતલબ આ બધી ગણતરી કેવી થઈ કે તમે આવી પ્રેક્ટિસ કરી લીધી હોય ને, પ્રેક્ટિકલી આવું વિચારી લીધું હોય ને, પછી કોઈક અચાનક પૂછી લે ને, અથવા તો ક્યાંક MCQમાં અચાનક એની જરૂર પડી જાય ને, તો તમને તરત સ્પાર્ક થવો જોઈએ મનમાં કે હા આ વસ્તુ તો આપણે ચર્ચામાં આવી ગઈ છે અને આનો બહુ ઉપયોગ આવવાનો છે. ઓકે, અચ્છા આ તો મેં એક એક સેકન્ડની વાત કરી. ગેલેલિયોએ તો વર્ડ યુઝ કર્યો છે સમાન સમયગાળામાં, એનો મતલબ શું ખબર? જો તમે ટી બરાબર 2 સેકન્ડ લ્યો અને ત્યારે કરેલા સ્થાનાંતરને માની લો કે હું y0' કહી દઉં છું, તો ટી બરાબર ચોથી સેકન્ડે જે અંતર મળશે એ હિસાબ કરો તમે, તો તમને 4 ટાઈમ y0' જ મળશે. 4 સેકન્ડમાં 4y0' મળશે. તો 0 થી 2 સેકન્ડનું સ્થાનાંતર y0', 2 થી 4 સેકન્ડનું જે સ્થાનાંતર મળશે એ પાછું 3y0' મળશે. સમાન સમયગાળો એટલે પહેલી 2 સેકન્ડની વાત કરી, પછી બીજી 2 સેકન્ડ, એવી રીતે આગળ વધતું જવાનું છે. તો દર 2 સેકન્ડે કાપેલું અંતરનો જો તમે હિસાબ કરશો તો એ 1 વાર 3 વાર 5 વાર 7 વાર 9 વાર એવું જ મળશે. બરાબર, આ વિધાનને સમજો, રકમ જ આપ્યું છે પણ આપણે આ રકમ પાકી કરવાની છે. હું તમને ગમે ત્યારે આપણા રેગ્યુલર ક્લાસ ચાલુ થાય તમને હું ઊભા કરીને પૂછું કે ચલો ભાઈ ગેલેલિયોનો એકી અંગનો નિયમ બોલો, તો તમને આ લાઈન યાદ હોવી જોઈએ કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં, સમાન સમયગાળો એક એક સેકન્ડનો ગાળો હોય, 2 સેકન્ડનો હોય, પણ જો હું પહેલો ગાળો 2 સેકન્ડનો લઉં તો પછી બધી જ સમયગાળાની રેન્જ હું 2 સેકન્ડ વાળી લઈશ. જો હું 5 સેકન્ડ લઉં તો બધા જ સમયગાળા 5-5 સેકન્ડના લઈ મુક્ત પતનમાં, અને ક્રમિક સમયગાળાના જે સ્થાનાંતર થશે એ 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ 9 જેમ એવા પ્રમાણમાં હશે. તો સમાન સમયગાળામાં કપાયેલ અંતરો એકબીજાના એવા ગુણોત્તર માં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય, એટલે કે ગુણોત્તર 1 જેમ 3 જેમ 5 જેમ 7 જેમ અનંત હોય. આ તમારે યાદ રાખવાનું છે અને આ સાબિતી કરવાનું છે. પરીક્ષામાં જો પૂછાય 3 માર્કમાં કે ગેલેલિયોનો એકી અંકનો નિયમ લખો, તો તમારે પહેલાં તો આ વિધાન લખી દેવું પડશે. એ વિધાન લખી પછી એની જે સાબિતી હું હવે કરાવવાનો છું, જે કોષ્ટક કરવાનું છે એ આપણે કરવાનું હશે. આ અન્ડરસ્ટેન્ડિંગ માટે હતું. અહીંયા હું આવું લખી શકત કે ટી બરાબર 2 સેકન્ડ છે, ચલો તો વાય ઝીરો શું થાય, તો તમે લખત 1/2 gt² અહીં 2 સેકન્ડ લખત. આ તમને હું બીજું ઉદાહરણ આપું છું તમે સમજી શકો, એટલે તો એક એક 2 ઉડી જાય એટલે વિધા -2g. તો તમે જોઈ શકો છો y0 એટલે -2g થયા. તો અહીંયા હવે પહેલાં મેં 2 સેકન્ડનો ગાળો લીધો, તો હજી મારે હવે 2 સેકન્ડના ગાળા લેવા પડે, તો 2 પછી 2 સેકન્ડ આવે એટલે અહીંયા કેટલી ટોટલ સેકન્ડ થશે, 4 સેકન્ડ. પછી અહીંયા કેટલી સેકન્ડ થશે, 6 સેકન્ડ. તો હું 2 સેકન્ડના સમયગાળાની વાત કરું છું. તો તમે જોજો ફરીથી 4y0 જ આવશે, એટલે અહીં શું થશે, આ 2ની જગ્યાએ થઈ જશે 4. તો તમે જો 4 નો સ્ક્વેર 16 16 ડિવાઇડ બાય 2 એટલે 8 માંથી હું 4 બહાર કાઢી લઉં અને -2g અંદર રાખીશ. ખ્યાલ આવ્યો કેમ -2g અંદર રાખ્યા? તો કે -2g એટલે તો y0 હતા, એટલે કે પહેલી સેકન્ડમાં, સોરી પહેલી 2 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર, એટલે આ મને મળ્યું 4y0. જો કુલ 4 સેકન્ડનું સ્થાનાંતર થયું આ 4y0. તો સમાન સમયગાળાના સ્થાનાંતર કહું તો પહેલી 2 સેકન્ડમાં y0 અંતર, બીજી 2 સેકન્ડમાં, કુલ 4 સેકન્ડમાં 4y0 છે પણ બીજી 2 સેકન્ડમાં કેટલું, તો 4y0માંથી y0 બાદ થાય તો 3y0 વધે. એવી જ રીતે હું અહીં ટી બરાબર 6 સેકન્ડ લઉં, તો અહીંયા 6નો સ્ક્વેર થશે, 6નો વર્ગ 36 ભાગ્યા 2 કેટલા થાય, 18. તો 18માંથી હું અહીંયા શું કોમન કાર્ડ લઈશ, 18માંથી અહીંયા કોમન નીકળી જશે 9, અને અહીંયા શું વધશે, -2g. જો થઈ ગયા 18 9 2 18, અને અહીં -2g કરવાનું કારણ શું છે,
તો કે વાય ઝીરો એટલે અહીં તમને શું મળ્યું, ફરીથી 9y0 આવી ગયા ને જે અહીં લીધા હતા. હવે એ 9y0માંથી મારે તો છેલ્લી બે સેકન્ડનું સ્થાનાંતર જોતું હતું, તો આગલી ચાર સેકન્ડનું સ્થાનાંતર બાદ કરું એટલે 9y0માંથી હું 4y0 બાદ કરું એટલે મને મળી ગયું 5y0. તો આ તો મેં એક સેકન્ડ માટે લીધું, બે સેકન્ડના સમયગાળા માટે લીધું. તમે કોઈ પણ સમયગાળો તમે ચૂઝ કરો અહીંયા. ચલો ને હોમવર્ક જ સમજો ને કે અહીંયા t બરાબર 3 સેકન્ડ આવે ત્યારે y0 કેટલું આવે એ શોધો, ગણતરી કરીને મને મોકલો અને એ જ હોમવર્ક સમજો અને મને એ તમે વોટ્સએપ કરો. અને એક વસ્તુ યાદ રાખજો, ઘણા લોકોના વોટ્સએપ હજી મને મળતા નથી, તો જે લોકો મને હોમવર્ક નથી સેન્ડ કરતા એ લોકોને મારે પર્સનલી ફોન કરવા પડે, એના કરતાં બેટર છે તમે મને ફટાફટ મોકલી દેજો. ઓકે, અને આ જ વસ્તુ સાબિત કરી દેવાની છે, અહીંયા y0ની કિંમત શું આવી દર્શાવજો, પછી y4y0ના પદમાં આવે, અહીં 9y0ના પદમાં આવી સાબિત કરજો, પછી જોજો કે ભાઈ એ રેશિયો y0 3y0 5y0 મળે છે કે કેમ. ઓકે, ચલો ઉદાહરણ કેવી રીતે દર્શાવવાનું છે એમાં આપણે આગળ વધીએ. આની જરૂર હવે નથી. ચાલો અહીં ધ્યાન, સૌથી પહેલા સમય આપ્યો છે તો હું ઝીરો સમય દર્શાવું છું. ઝીરો સમય સ્થાનાંતર કાંઈ નથી, y0 કાંઈ નથી, ક્રમિક સમયગાળામાં કપાયેલ અંતર કાંઈ નથી, એટલે પહેલું ટેબલ પહેલું જે રો છે એ ખાલી રહેશે. હવે માની લો કે આપણે કેમ એક સેકન્ડ લીધી, બે સેકન્ડ લીધી, ત્રણ સેકન્ડ લીધી, એમ હું સમય વધારતો જઈશ. ધારો કે હું દર્શાવું છું એને ટોથી. ટો છે એ ગ્રીક લેટર છે, જેમ આપણી ઇંગ્લિશ ABCD આવે એમ ગ્રીક લોકોની ABCD છે, એનો આ લેટર છે ટો. બરાબર છે, ટી જેવો જ થાય. તો ટો સમયગાળામાં કેટલું અંતર કાપ્યું હશે એણે, એ અંતર હું અહીં દર્શાવું છું. તો વાય બરાબર -1/2 જી ટી સ્ક્વેરની બદલે થઈ જશે ટો સ્ક્વેર. ખ્યાલ આવ્યો, ટો સ્ક્વેર થયો આ. હવે સમજો, અહીંયા y0 બરાબર -1/2 અને હું ટોથી દર્શાવીશ જી ટો સ્ક્વેર ના પદમાં, એને જ y0 કહી દીધું. મતલબ આપણે એવું કીધું ને પહેલી સેકન્ડમાં કાપેલું અંતર y0 હતું, અથવા તો બે સેકન્ડમાં કાપેલું અંતર y0. આ ટોની બદલે એક સેકન્ડ હોઈ શકે, બે સેકન્ડ હોઈ શકે, જે સમયગાળો તમારે રાખવો હોય અહીં તમે ચૂઝ કરી શકો. મતલબ હું આ વ્યવહારિક રીતે એવી રીતે સાબિત કરીશ કે અહીંયા કોઈ પણ સમયગાળો હોય છેલ્લે ગુણોત્તર તો 1, 3, 5, 7 એવી રીતે જ આવશે. તો આ તમે આને દર્શાવશો y0થી. પહેલાં હું આ કોષ્ટક ભરી દઉં છું, જોજો ત્યાંથી. હવે એક સમયગાળો પસાર થયો, હવે બીજો સમયગાળો પસાર કરું છું ટુ ટો, કેમ કે એક સેકન્ડ પછી બે સેકન્ડ ત્રણ સેકન્ડ આવે ને, તો અહીંયા એક ટો, બે ટો, ત્રણ ટો, ચાર ટો એવી રીતે આગળ વધશે. તો અહીંયા શું થશે, વાય ઇઝ ઇક્વલ ટુ, જો અહીંયા મેં કયું સમીકરણ યુટિલાઇઝ કર્યું એ તમને યાદ કરું. આપણું સમીકરણ હતું વાય બરાબર v0t + 1/2 gt² તરત સ્ટ્રાઇક થવી જોઈએ. મુક્ત પતનની વાત છે અહીંયા, મુક્ત પતન હોય ત્યારે પ્રારંભિક વેગ 0 હોય, કેમકે રકમમાં કીધું છે અહીં શરૂઆતમાં સ્થિર સ્થિતિ છે, એટલે આ 0 એટલે વધે આ -1/2 gt² અને અહીંયાથી જે આ માઇનસ, કેમકે જી ઓલવેઝ નેગેટિવ હોય. તો અહીંયા તમે મૂકશો ફરીથી -1/2 g અને ટીની કિંમત 2 ટો છે, તો 2 ટો એટલે 4 ટો² થાય, સોરી સ્ક્વેર ટોને જ મળશે, 4નો તો સ્ક્વેર, 2નો તો સ્ક્વેર આપણે 4 કરી નાખ્યો. અચ્છા, હવે મારે જો y0ના પદમાં જોઈશે, y0 બરાબર તો આપણે લખ્યું છે -1/2 g ટો² એટલે હું ઘડીએ ઘડીએ આને લખીને લંબાવીશ નહીં, પણ તમને ખ્યાલ આવી જાય કે y0નો મતલબ એટલે જ -1/2 g ટો² તો અહીંયા -1/2 છે, g છે, ટોનો સ્ક્વેર છે, તો 4 એક્સ્ટ્રા છે ને, એ 4ને હું અહીંથી બહાર કાઢી લઉં છું. એ લોજિક તમારે ડેવલપ કરવું પડે. તો અહીં 4 ટાઈમ -1/2 g ટો² ઘણા મને છેલ્લે છેલ્લે પૂછવા આવે છે કે સર આ 4 કેમ આવ્યા, તો એ સ્ટેપ મેં દર્શાવી દીધું છે. તમારે ડાયરેક્ટ આના પછી આ સ્ટેપ લખી નાખવું, દર્શાવવાની જરૂર નથી, કેમ કે સિમ્પલ કેલ્ક્યુલેશન છે. ટીની બદલે 2 ટો મૂક્યા, એનો સ્ક્વેર 2નો સ્ક્વેર, 4 બહાર આવી ગયો, ટો સ્ક્વેર અંદર રાખ્યા. અચ્છા, પણ આના બરાબર તો y0 છે ને, એટલે હું અહીંયા શું લખીશ, 4y0. જો એક સેકન્ડ માટે 4y0 આવ્યું હતું, બે સેકન્ડ માટે 4y0 આવ્યું, અને કોઈ પણ સમય લ્યો 4y0 લેશે. y0ની વેલ્યુ ભલે બદલાતી અહીંયા, બરાબર y0ની કિંમત ભલે બદલાતી, પણ જે ગુણોત્તર આવશે, જે બાદબાકી આપણે કરશે એ જોજો તમે, માર્ક કરજો. હવે હું અહીં 3 ટોનો સમય લઉં છું, તો અહીં શું આવશે, y = t ની બદલે અહીંયા
જે આપણે સમીકરણ લઈ છીએ વાય બરાબર વન બાય ટુ જી ટી સ્ક્વેર, ટીની બદલે થ્રી ટો નો સ્ક્વેર કરો, થ્રી નો સ્ક્વેર નાઇન, નાઇન આગળ લઈ લઈ છીએ એટલે ડાયરેક્ટ કરું છું અહીંયા, નાઇન મેં બારે લઈ લીધો અને વૈધું અંદર માઇનસ વન બાય ટુ જી ટો સ્ક્વેર, ખ્યાલ આવ્યો? વળી માઇનસ વન બાય ટુ જી ટો સ્ક્વેર એટલે તો વાય ઝીરો છે અને નાઇન છે એટલે અહીંયા નાઇન વાય ઝીરો થશે. પછી હું લઉં છું સમયગાળો ફોર ટો, તો અહીંયા વાય બરાબર ફોરનો સ્ક્વેર સિક્સટીન અને માઇનસ વન બાય ટુ જી ટો સ્ક્વેર. હવે તો ક્લિયર થઈ ગયું હોય છે, અહીંયા સિક્સટીન છે એટલે તમે અહીં શું લખશો, સિક્સટીન વાય ઝીરો. એના બાદમાં હું ફાઈવ ટોય લઈ લઉં છું, આપણે અહીં સુધીની પ્રેક્ટિસ કરશી. વાય ઇઝ ઇક્વલ ટુ ફાઈવનો સ્ક્વેર થાય ટ્વેન્ટી ફાઈવ માઇનસ વન બાય ટુ જી ટો સ્ક્વેર, તો અહીંયા શું થશે, ટ્વેન્ટી ફાઈવ વાય ઝીરો. હવે આ હેડિંગ વાંચો, ક્રમિક સમયગાળામાં કપાયેલ અંતર. ક્રમિક સમયગાળો કેટલો, એ હું અહીં દર્શાવું છું. ક્રમિક સમયગાળા ટોમાં એટલે કે દર ટો સેકન્ડે કપાયેલું અંતર, જેમ આપણે કેમ દર બે સેકન્ડે કપાયેલું અંતર, દર એક સેકન્ડે કપાયેલું અંતર, એવી રીતે દર ટો સમયમાં કપાયેલું અંતર. તો પહેલાં ટો સમયમાં, ઝીરોથી ટો આટલા સમયમાં કપાયેલું અંતર કેટલું, તો આનું અંતર કેટલું હતું, વાય. આનું અંતર તો કાંઈ હતું નહીં એટલે આ અહીંયા વાય ઝીરો જ આવશે, કે ભાઈ પહેલાં ટો સમયમાં એણે કાપેલું અંતર વાય ઝીરો હતું, ખ્યાલ આવ્યો? પછી બીજા ટો સમયમાં, બીજા ટો સમયમાં એટલે ટુ ટોમાંથી જે અંતર મળ્યું એમાંથી પહેલાં ટોમાં જે અંતર મળ્યું એ અંતર બાદ કરવાનું. તો કુલ અંતર ટુ ટો સમયમાં કાપેલું કુલ અંતર કેટલું હતું, ફોર વાય ઝીરો. પહેલાં ટો સમયમાં અંતર કેટલું કાપ્યું હતું, વાય ઝીરો. તો મારે તો એક ટો સમયમાં જે સમયગાળો આપણે ટો લીધો હતો એમાં કાપેલું અંતર જોઈએ છે. તો ટો સમયમાં કાપેલું અંતર એટલે આ કુલ અંતર હતું ઝીરોથી ટુ ટો સમયનું, મારે છેલ્લી ટો સમયનું જ અંતર જોઈએ છે એટલે આમાંથી હું આને બાદ કરીશ. તો ફોર વાય ઝીરો માઇનસ વાય ઝીરો એટલે શું થશે, થ્રી વાય ઝીરો. મતલબ હજી એકવાર આપણે આમાં જઈએ કે ચલો અહીંથી આ એની ગતિ હતી, તો પહેલાં ટો સમયમાં આ ટી બરાબર ટો સમય લીધો મેં, ત્યારે અંતર કેટલું કાપ્યું હતું, વાય ઝીરો. પછી ટી બરાબર આ ટુ ટો સમય હતું, આપણને ખબર હતી બીજી સમયગાળામાં કાપેલું અંતર પહેલાં અંતર કરતાં વધી જાય, તો આ જે અંતર હતું એ કેટલું હતું, ફોર વાય ઝીરો હતું. તમને પૂછ્યું છે દર ટો સમયગાળે કાપેલું અંતર, તો દર ટો એટલે અહીંથી આ જે સમય હતો એ કેટલો હતો, ટો હતો ને, તો મારે આ અંતર જોઈએ છે. તો આ અંતર કેટલું થાય, તો કે કુલ અંતર ફોર વાય ઝીરોમાંથી આ અંતર હું બાદ કરું એટલે આ જે અંતર છે થ્રી વાય ઝીરો મળે. હવે ખ્યાલ આવ્યું હોય છે તમને બરાબર, તો થ્રી વાય ઝીરો મળ્યું. પછી કે છે ઓકે પછીના ટો સમયમાં કાપેલું અંતર, તો કે પછીના ટો સમયમાં કાપેલું અંતર જોતું હોય તો આ કુલ અંતર છે એમાંથી આગલું અંતર બાદ કરી નાખું એટલે નાઇનમાંથી ફોર જાય, તો ફાઈવ વાય ઝીરો. પછી એમ કે જો કે તો ચોથા ટો સેકન્ડમાં કાપેલું અંતર, તો કુલ અંતર છે સોળ વાય ઝીરો. આગલી ત્રણ ટો સેકન્ડમાં કાપેલું અંતર નાઇન વાય ઝીરોમાંથી બાદ કરી દો, સોળમાંથી નવ જાય તો સેવન વાય ઝીરો. અને એવી જ રીતે પાંચમા ટો સમયમાં કાપેલું અંતર, પાંચમા ટો સમયમાં, પાંચ ટોમાં નહીં પાંચમા ટો સમયમાં, તો એમાંથી તમારે કુલ અંતર હતું ટ્વેન્ટી ફાઈવ વાય ઝીરો, એમાંથી આગલી ચાર ટો સમયનું અંતર કાપવું પડે એટલે પચીસમાંથી સોળ જાય તો નાઇન વાય ઝીરો. આવું અનંત સુધી આ હાલે રાખે. તો હવે તમે જુઓ બધા આનો નાનો આનો આનો બધાનો ગુણોત્તર લ્યો, બધાના ગુણોત્તરમાં વાય ઝીરો ઉડી જાય છે, તો એ ગુણોત્તર જે આવ્યું એ સ્ટાર્ટ ક્યાંથી થયો, એક ત્રણ પાંચ સાત નવ, આગળ જાઓ તો અગિયાર તેર પંદર એવી રીતે થશે. આ થયો ગેલેલિયોનો એકીયંકનો નિયમ, એટલે કે સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ જો મુક્ત પતન શરૂ કરે તો સમાન સમયગાળામાં એણે કાપેલું અંતર ઓલવેઝ વન ઇઝ ટુ, થ્રી ઇઝ ટુ, ફાઈવ ઇઝ ટુ, સેવન ઇઝ ટુ, નાઇન ઇઝ ટુ એવા ગુણોત્તરમાં જોવા મળશે. આના ઘણા બધા એમસીક્યુ આવશે, તો જ્યારે મુક્ત પતન આવે એટલે ગેલેલિયોનો એકીયંકનો નિયમ તમને સ્ટ્રાઇક થવો જોઈએ. અહીંયા ટોપિક પૂરો. ઉદાહરણ ત્રણ પોઈન્ટ સાત જોઈએ આપણે. ઉદાહરણ ત્રણ પોઈન્ટ છે, આમ જુઓ તો એક ન્યુમેરિકલ દાખલો છે પ્લસ એક થિયરી પણ છે. હેડિંગ આવું છે કે વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું, તે માટે જરૂરી સૂત્ર તારવું. તો પહેલાં તો સ્ટોપિંગ ડિસ્ટન્સને પ્રેક્ટિકલી સમજી લઈ. માની લ્યો કે તમે બાઇક લઈને નીકળ્યા છો અને 40 કિલોમીટર પર અવરની સ્પીડથી ટ્રાવેલ કરો છો, મતલબ તમારું બાઇક 40ની સ્પીડથી જાય છે બરાબર. હવે અચાનક તમે જુઓ છો રસ્તામાં સામે સ્પીડ બ્રેકર છે અને બહુ મોટું સ્પીડ બ્રેકર છે, કે તમારે એકદમથી ઊભું રહી જવું પડે એમ છે, અથવા તો આકસ્મિક રીતે વચ્ચે કોઈ વ્યક્તિ આવી જાય છે કે એને બચાવવા માટે તમારે જોરદાર બ્રેક મારવી પડે છે, તો ત્યારે શું થશે?
તમે ઇમેજિન કરો કે 40ની સ્પીડથી જાઓ છો અને તમે ફૂલ બ્રેક મારી દીધી છે, પણ શું જેવી બ્રેક મારી એ જ જગ્યાએ બાઇક ઊભું રહી જશે કે થોડુંક આગળ જઈને ઊભું રહેશે? બરાબર, આ તો પ્રેક્ટિકલ વિચારી શકાય એવી વસ્તુ છે કે તમને ખબર છે કે બ્રેક માર્યા પછી થોડુંક બાઇક કે વાહન આગળ નીકળી જશે. તો બ્રેક માર્યા પછી પણ એ જે ડિસ્ટન્સ ટ્રાવેલ કરે એ ડિસ્ટન્સને એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય. સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજો, માની લો હજી એક ઉદાહરણ આપું કે એક ટ્રેન પાટા ઉપર જાય છે અને જોવે છે કે રસ્તામાં પાટા ઉપર કોઈ પ્રાણી પશુ કંઈ ઊભું છે, તો એ ટ્રેન શું કરશે? તો એ ટ્રેન એને બચાવવા માટે જો એ બ્રેક મારશે તો પહેલાં એ જે એન્જિનિયર જે વ્યક્તિ છે જે ડ્રાઈવર છે ટ્રેનનો, એણે વિચારવું પડશે કે ભાઈ અહીંથી જે સામે પશુ ઊભું છે એનું ડિસ્ટન્સ કેટલું છે, શું એ બ્રેક મારશે પછી ટ્રેન ત્યાં સુધી હાલી જ જશે? તો મતલબ ટ્રેનમાં તો કાંઈ ડિસ્બ્રેક આવે નહીં કે બ્રેક મારીને સીધી ટ્રેન ઊભી રહી ગઈ, એ બ્રેક ધીમી મારવી પડે, નહીતર તો પાછલા ડબ્બા બધા પાટા ઉપરથી નીચે ઉતરી જાય. તો એવા જ્યારે ક્રિટિકલ કેસ આવે ને ત્યારે આ રાશિ સ્ટોપિંગ ડિસ્ટન્સ બહુ અગત્યની થઈ જાય. માની લો કે ટ્રેન 100ની સ્પીડથી જતી હોય અને ડ્રાઈવર જોવે કે આગળ 1 કિલોમીટર દૂર જ એક પશુ અહીંયા ઊભું છે પાટાની ઉપર, તો ડ્રાઈવર સમજી જાય કે આમાં બ્રેક મારે એ એક પશુને બચાવી શકાય એમ નથી, કેમ કે જો સ્ટ્રોંગ બ્રેક મારે તો પાછળના બધા પાટા ઉપરથી ઓલા ડબ્બા ઉલટી જાય અને ઉલટાની જાનહાની એમાં વધી જાય. એક પશુને બચાવવા માટે આટલા લોકોને તો મારે નહીં, એટલે પછી એને ગાડી હલાવી દેવી પડે. સમજો પડી? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન સચ કેસીસ. ફરીથી એકવાર સમજો કે એકવાર બ્રેક મારી દીધા પછી કેટલું અંતર કાપે છે એનો હિસાબ કરવો એ જરૂરી છે. ઘણીવાર આપણે થતું હોય ને, એક્ટિવામાં જતા હોય, ફૂલ સ્પીડથી જતા હોય, સામે રસ્તામાં કોઈક બીજું વાહન આવી જાય ને આપણે બ્રેક મારીને તોય આપણે ઠેઠ અંદર સુધી વહ્યા જાય, અડી જઈને ને સામેવાળાને બાજુ અંત થયો, એમાં કરતા નહીં ટ્રાય એવી ગણવા માટે, પણ એટલું ખબર પડે કે ભાઈ અહીંયા આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું પડ્યું. બરાબર છે, કેમ કે ઓલો આપણાથી 5 મીટર દૂર હોય ને આપણે અહીંયા સુધી હાલ્યા જતા હોય તો આપણી ક્યાં તો બ્રેક ખરાબ છે, મતલબ બ્રેકને લીધે જે પ્રતિપ્રયોગ ઉત્પન્ન થાય એ પ્રોપર ઉત્પન્ન નહીં થયું હોય, જેથી કરીને આપણું વાહન હાલ્યું જાય, અથવા તો રોડ ભીનો હશે કે વોટ એવર જે કાંઈ ઇસ્યુ એ આવે એ આપણે 4th, 5th, 6th ચેપ્ટરમાં જોશું. પણ આટલી ખબર પડી ગઈ આપણને કે બ્રેક માર્યા પછી સામેવાળી વ્યક્તિને ટચ થવું જોઈએ નહીં. જો એ ટચ ન થાય તો એ સેફ ડિસ્ટન્સ થયું અને સ્ટોપિંગ ડિસ્ટન્સ થયું. સ્ટોપિંગ ડિસ્ટન્સ ક્લિયર થયું. હવે જ્યારે પરીક્ષામાં પૂછાય, 2 માર્કનો ટોપિક છે અને આમ જુઓ તો 2 સ્ટેપનું જ કામ છે, મેથેમેટિકલ સ્ટેપ 2 જ છે, પણ 2 માર્કમાં પૂછાય તો એટલું લખી તો ન ચાલે ને, તો ત્યારે તમારે વર્ણન થોડુંક લખવું પડે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ વિશે તમારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી હોય એને બહુ પ્રોપર વેથી રિપ્રેઝન્ટ કરવું પડે. જુઓ, આને મેં PDF ફાઇલમાં ન્યુમેરિકલ છે સમાવેશ નથી કર્યો, પણ થિયરીના કોન્સેપ્ટ છે, તો હું બોલતો જાઉં ને તમારી સાથે લખવું હોય તો લખી શકો, સ્ક્રીનને પુશ કરીને પણ કોપી પેસ્ટ કરી શકો છો. ઓકે, જો ધ્યાનથી પહેલો મુદ્દો છે સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા સમજો. ગતિમાન વાહનને બ્રેક માર્યા બાદ વાહન ઊભું રહે તે પહેલાં તેણે કાપેલું અંતર એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ. ડાયાગ્રામથી સમજવાની બહુ મજા આવે. મારું તો એક નેચર છે, હું કોઈ પણ ટોપિક તમે મારી પાસે લઈને આવો ને પહેલાં એને વિઝ્યુલાઇઝ કરું, મતલબ કે ડાયાગ્રામ મનમાં વિચારું. શક્ય પરિસ્થિતિમાં ડાયાગ્રામ વિચારશો તો ઇમેજિનેશનમાં બહુ મજા આવશે અને ફટાફટ સોલ્વ થશે. માની લો કે એક વાહન અહીંયા છે અને એ V0 જેટલા વ્યક્તિ ગતિ કરે છે. ઓકે, તો આ વાહન ગતિ કરતું જાય છે અને જોવે છે કે અહીંયા કંઈક અડચણ આવી, ઓબ્સ્ટેકલ આવી, મતલબ કોઈ વ્યક્તિ ઊભો છે કે ખાડો ખોદેલો છે કે વોટ એવર જે કંઈ અડચણ હોય જેને જે આવે, તો એ અડચણ જોવે છે અને એને એમ થયું કે ચલો ભાઈ હું આમાં અથડાવું નહીં, ખાડામાં પડી ન જાઉં, એટલે એ બ્રેક એપ્લાય કરશે. ભાઈ આવતો તો દૂરથી ને અહીંયાથી એનું ધ્યાન પડ્યું કે અહીંયા કંઈક ઓબ્સ્ટેકલ છે, એટલે અહીં શું કરશે, બ્રેક એપ્લાય કરશે. જેવી બ્રેક એપ્લાય કરે, બ્રેક એપ્લાય કરવું એટલે શું, તમે ગતિ ધીમી પાડો છો. ગતિ ધીમી પાડવી મતલબ કે તમે પ્રતિપ્રવેગ આપો, પ્રવેગ આપો તો સ્પીડ વધત, લીવર દીધું કહેવાય ને. બ્રેક આપો છો એટલે તમે વિરુદ્ધ દિશામાં બળ લગાડો છો, ઘર્ષણ બળ લાગે ને ટાયરમાં એ વિરુદ્ધ દિશામાં લાગે, એટલે એમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો. પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એટલે વેગ શું થશે, ઘટતો જશે, મતલબ હજી અહીંયા સ્થિર નહીં થઈ જશે. બ્રેક એપ્લાય કરી દીધી છે એ સ્થિર થવાનું, એટલે હજી અમુક ડિસ્ટન્સ ટ્રાવેલ કરી, માની લ્યો કે જ્યારે અહીંયા આવ્યો ત્યારે હવે અહીંયા શું થઈ ગયો, સ્થિર થઈ ગયો.
એટલે અહીં સુધી પહોંચ્યો નહીં, તો અહીંથી એણે આટલું ડિસ્ટન્સ બ્રેક એપ્લાય કર્યા પછી ટ્રાવેલ કર્યું, એ ડિસ્ટન્સને નામ આપ્યું સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ. અચ્છા, તો અહીંયા એનો વેગ કેટલો, હવે તો એ સ્થિર થઈ ગયો, તો વેગ કેટલો થયો, ઝીરો થયો ને. તો અહીંયા એક વસ્તુ ક્લિયર થઈ, તમે બ્રેક એપ્લાય કરી એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો, એ પ્રતિપ્રવેગની દિશા આમ આવશે ને, પ્રતિપ્રવેગ છે આ, પ્રતિપ્રવેગ હંમેશા વેગની વિરુદ્ધ દિશામાં હોય, વેગ આમ છે તો પ્રતિપ્રવેગ આમ હોય, પ્રવેગ હોત ખાલી તો યામ હોત, એટલે કે તમે લીવર દીધું કહેવાય ને, એક્સલરેટર આપ્યું, તો પ્રતિપ્રવેગ આની સ્પીડમાં ઘટાડો કરશે, સ્પીડ ધીમે ધીમે ઘટીને શું થઈ ગઈ, ઝીરો થઈ ગઈ. તો એનો મતલબ તમારી પાસે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, બ્રેક તમે એપ્લાય કરી એટલે પ્રતિપ્રવેગ છે. તો તમને ગોતવાનું કીધું છે અહીંથી આ અંતર કાપ કેટલું કાપ્યું, એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે એ ગોતવાનું છે. તો બહુ ઇઝી વેથી પ્રારંભિક વેગ આવતો હોય, અંતિમ વેગ આવતો હોય, પ્રવેગ આવતો હોય અને સ્થાનાંતર આવતું હોય, એવું સમીકરણ આ જ છે ને. બાકી બે સમીકરણમાં સમય આવે છે ને, એ સમયનો ઉલ્લેખ નથી, એટલે મેં સમયવાળા બે સમીકરણને ટાળી દીધા. 7, 8, 9માંથી મેં 9મું ફોર્મ્યુલા લીધું, v²-v02ax. તો x એટલે આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ લઈ લે અહીંયા, 2a ઇન્ટુ ds. v02 કંઈક હશે, કેમ કે બાઇક આપણે લાવતો હોય તો એ વેલ્યુ આપણે જ નક્કી કરી શકીએ. અંતિમ વેગ તો બધાની ખબર જ હોય છે, કેમ કે એ ઊભું જ રહેવાનું છે, એટલે અહીં 0 આવશે. તો હવે અહીં તમારે ડીએસને જ કરતાં બનાવવાનો રહ્યો, ડીએસએસને સફિક્સ કહેવાય, બરાબર, સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો ડીએસ બરાબર -v02/2a, દાખલો આટલો જ છે, પણ વર્ણન બહુ અગત્યનું છે. સૌથી પહેલાં તમારે વ્યાખ્યા લખવાની છે સ્ટોપિંગ ડિસ્ટન્સની, પછી શરૂઆત થઈ છે વર્ણનની. ધારો કે વાહનને બ્રેક માર્યા બાદ તેણે કાપેલ અંતર ડીએસ છે, અમે ધારી લીધું. જ્યારે વાહનમાં બ્રેક મારવામાં આવે ત્યારે તેમાં પ્રતિપ્રવેગ એ ઉત્પન્ન થાય છે, જો મેં સિમ્બોલ તો એ જ આપ્યો છે, એની કિંમત ઋણમાં આવશે, આને હું ઋણ નથી લેતો. વાહનનો પ્રારંભિક વેગ v0 છે, જે મેં દર્શાવ્યો હતો, તથા ડીએસ અંતર કાપ્યા બાદ, ડીએસ અંતર એટલે આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સ હતું, એ અંતર કાપ્યા બાદ વાહન સ્થિર થાય છે. એટલે જો અંતિમ વેગ સ્થિર થયો એટલે અંતિમ વેગ શું થશે, અંતિમ વેગ v = 0 થાય. બસ હવે ગણતરીના સ્ટેપ, કે આથી નિયમિત પ્રવેગી ગતિ, આ અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. નિયમિત પ્રવેગી ગતિ કેમ, તો તમે જ્યારે બ્રેક એપ્લાય કરો છો ત્યારે બ્રેક એપ્લાયમાં પ્રોસિજર શું હોય છે, તો કે અંદર જે રબરના બ્રશ હશે એ ટાયર સાથે ઘસાશે અને દર વખતે જે બળ લગાડશે એ સમાન જ હશે. એટલે કે એવા કિસ્સામાં તમે પ્રવેગ બળ અચળ લ્યો છો, એટલે અહીંયા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ લાગુ પડે છે. તો હવે હું લખીશ v²-v02, અંતિમ વેગ 0 હતો એટલે એની કિંમત મૂકી, આની કિંમત તો જ્યારે આપણે બાઇક હલાવી ત્યારે જોઈ લેવાની. પછી એ તો એ અત્યારે તમે નહીં શોધી શકો, કેમ કે બ્રેક માર્યા પછી પ્રતિપ્રવેગ કેટલો ઉત્પન્ન થાય, એના માટે ટાયર કેટલું ખરબચડું છે, રોડ કયો છે, ભીનો છે કે નહીં, એ બધું જોવું પડે. તો એ અત્યારે આપણે આ પ્રકરણમાં નહીં લઈ, અત્યારે આપણે એવું કરશું જ્યારે પરીક્ષામાં પૂછીશ ત્યારે હું એની વેલ્યુ આપી દઈશ, તમારે ગોતવાની નહીં રહે. 5મા 6ઠા ચેપ્ટરમાં જ્યારે આપણે જશું ત્યારે એ ગોતતા શીખશું આપણે, ઇન્ટુ ડીએસ. તો તમારી પાસે એની કિંમત હોય, આની કિંમત હોય, બેની કિંમત હોય અને ડીએસ ગોતવાનું, તો ડીએસને કરતાં બનાવો એટલે મળ્યું -v02/2a. આ જે સમીકરણ 1 છે આને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર. યાદ રાખજો, હું જ્યારે પણ ઊભા કરીને પૂછું ક્લાસરૂમની અંદર કે ભાઈ સ્ટોપિંગ ડિસ્ટન્સનું ફોર્મ્યુલા બોલો, તો સાબિતી તો આવડવી જ જોઈએ પણ ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ આવડતું હોવું જોઈએ. તો એના માટે શું કરવું, તમારે જેટલા ફોર્મ્યુલા બન્યા છે એનું આખું એક લિસ્ટ બનાવી ફટાફટ મને વોટ્સએપ કરો. દર 2-3 દિવસે તમારે લખીને મને વોટ્સએપ કરી દેવું, લાઇનમાં જ લખું, ક્રમમાં જ લખું, જેથી કરીને કેટલા કેટલા ટોપિક થયા છે, તમને કેટલા કેટલા ફોર્મ્યુલા યાદ છે એ મને ખબર પડે અને તમે તમારી જાતને માપી શકો. અહીંયા બસ આ ટોપિક પૂરો થઈ છે, હવે આગળના ટોપિક તરફ વધીએ. ઉદાહરણ 3.8, પ્રતિક્રિયા સમય એટલે શું સમજવાનું છે. જો આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ જોઈ લીધું, બરાબર છે, સ્ટોપિંગ ડિસ્ટન્સ માટે મેં જે ઉદાહરણ આપ્યું હતું એવું જ ઉદાહરણ પ્રતિક્રિયા સમય માટે પણ વિચારવું પડશે. પ્રતિક્રિયા સમય શું છે, તો પહેલાં સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ કે માની લો કે તમે દાઝી જાઓ છો, કોઈ ગરમ વસ્તુ પકડી લીધી, સમજો ધ્યાનથી, ગરમ વસ્તુને તમારો હાથ અડો, એ મેસેજ મગજ સુધી પહોંચ્યો. હવે મગજ ઇન્સ્ટ્રક્શન શું આવે કે જલ્દી હાથ લે, તો એ ઇન્સ્ટ્રક્શન આવ્યા પછી તમને હાથ લેતા જે સમય લઈ ગયો, બરાબર, હજી હાથ લીધો નથી, તમે વિચાર્યું કે મારે હાથ લેવો પડશે, ત્યાં સુધીનો જે સમય છે એ છે પ્રતિક્રિયા સમય. ફરીથી સમજો, તમારો હાથ ગરમ વસ્તુને અડી ગયો,
તરત તમને સ્ટ્રાઇક થઈ મારે હાથ લેવો છે, ઈ સ્ટ્રાઇક થઈ ઈ સમય અને હાથ લીધો ઈ પહેલાંનો જે સમય છે, વચ્ચેનો જે સમયગાળો છે ઈ છે પ્રતિક્રિયા સમય. હજી એક ઉદાહરણ આપું. માની લો કે તમે બાઇક લઈને જાઓ છો, રસ્તામાં ગાય વચ્ચે આવે છે, તો તમે શું કરશો? તમે તરત પહેલું થિંકિંગ શું આવશે? બ્રેક મારો. તો ઈ વિચાર આવ્યો અને તમે બ્રેક મારી, ઈ વચ્ચેનો જે સમયગાળો, બહુ નાનો સમયગાળો હોય પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને કહેવાય પ્રતિક્રિયા સમય. દરેક વ્યક્તિનો પ્રતિક્રિયા સમય સરખો નથી હોતો. કેમ? તો કે બે વ્યક્તિ છે, બે બાઇક લઈને જાય છે, બેની સ્પીડી સરખી છે, બેયના રસ્તામાં ગાય આવી, છતાં એવું બને કે એકની અન આવડતને લીધે એ ગાય એ ભટકાઈ જશે, એનો પ્રતિક્રિયા સમય થોડોક વધારે હશે. જ્યારે જે ચપળ વ્યક્તિ હશે એનો પ્રતિક્રિયા સમય કેવો હશે? પરફેક્ટ હશે. બરાબર? કેમ કે એને બરાબર ટાઈમ ટુ ટાઈમ બ્રેક મારી દીધી, અને એકને બ્રેક મારવામાં વાર લાગી ગઈ. મતલબ એને વિચાર તો આવ્યો કે હું બ્રેક મારું, પણ એ વિચાર કેવો હોય? અચૂડ અચૂ હોય. મતલબ પછી બ્રેક મારું મારું થાય, મતલબ કે એ વસ્તુ એપ્લાય થાય ત્યાં સુધી જાજો સમય લે. એકને એ કરતાં 0.2 સેકન્ડ, 0.3 સેકન્ડ લઈ ગયું હોય, અને એક 1 સેકન્ડ લગાડી દીધી હોય, હવે 1 સેકન્ડમાં ઘણો બધો ફરક પડી જાય, એ ભટકાઈ જશે અને આને એક્ઝેક્ટ એક્સિડન્ટ થતું નિવારી શકાશે. તો પ્રતિક્રિયા સમય દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. તો આપણે એમ કે હવે આનું તો મશીન કેમ ગોતવું આપણે, કે ભાઈ આનો પ્રતિક્રિયા સમય આટલો છે અને આનો પ્રતિક્રિયા. તો એના માટે ફિઝિક્સમાં બહુ એક ઇઝી મેથડ આપી છે, તમે આખી રકમ જો વાંચો. ઓકે, રકમ જોઈ લીધી. તમે એમાં ઉદાહરણ જોયું કે એક વ્યક્તિ, તમારો મિત્ર, એક મોટી લાંબી સ્કેલ હોય 1 મીટર લાંબી, એને આવી રીતે પકડી રાખશે. તમારે શું કરવાનું છે? એ સ્કેલને તમારા બે ફિંગર અને 4 આંગળીની વચ્ચેથી પસાર થાય ને, અડવાનું નથી, પસાર થાય ને એવી રીતે ગોઠવવાની છે. હવે એ સ્કેલ ઉપર, જે ઉપરનો હાથ છે તમારા મિત્રનો છે, નીચેનો હાથ તમારો છે, તમે આવી રીતે રાખ્યું છે. તમારે શું કહેવાનું છે તમારા મિત્રને? કે હવે તું આને છોડી દે ફૂટપટ્ટી, એટલે ફૂટપટ્ટી શું કરશે? મુક્ત પતન કરશે. અને તમારે શું કરવાનું છે? એને પકડી લેવાનું છે. ખ્યાલ આવે? તો ડાયાગ્રામથી જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ સ્કેલ છે, તમારો હાથ ક્યાંક અહીંયા હતો, અંગૂઠો છે તમારો, બરાબર છે, અને પાછળના ભાગમાં 4 ફિંગર હશે. તો અહીંથી તમે ફૂટપટ્ટીને જસ્ટ પાસ જ કરી છે. તો તમારે કરવાનું શું છે? જેવી ફૂટપટ્ટી અહીંયા છે અત્યારે, એ આંકડો નોટ કરી લેવાનો. ધારો કે 50 સેન્ટીમીટર એ તમારો આંકડો છે. હવે આ વ્યક્તિ અહીંયા માની લો કે 0 સેન્ટીમીટર એણે ફૂટપટ્ટીને પકડી છે, અને તમે આ વ્યક્તિને કહેશો ચાલ છોડ. જેવી ફૂટપટ્ટી છૂટશે તમારે એને અહીંથી પકડવાની છે. તમે મને કહ્યું એ 50 સેન્ટીમીટર જ પકડાશે કે ફૂટપટ્ટી થોડીક નીચે પડશે? એ ડિપેન્ડ કોની ઉપર કરશે? તમારે પકડવા માટેનો જે તમને જે વિચાર આવ્યો કે મારે પકડવું છે અને તમે પકડો છો, એ વચ્ચેનો જે સમય છે એની ઉપર ડિપેન્ડ કરશે. મતલબ કે આણે છોડી ફૂટપટ્ટી, ફૂટપટ્ટી થોડીક નીચે જશે, બરાબર છે? એટલે કે ફૂટપટ્ટી માની લો કે સ્લાઇટ એવી જ નીચે ગઈ, મતલબ ફૂટપટ્ટી હવે આવી રીતે નીચે આવી ગઈ, તો કંઈક ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું, મતલબ હવે તમે જ્યાંથી પકડ્યું એ 50 સેન્ટીમીટર નથી, 50થી ઉપર 0 તરફ છે, એટલે માની લો કે તમે 48 પકડ્યું. તો તમારે એવું ઓબ્ઝર્વ કરવા માંડ્યું કે ફૂટપટ્ટીએ 2 સેન્ટીમીટર જેટલું ટ્રાવેલ કર્યું. કેટલું ટ્રાવેલ કર્યું? 2 સેન્ટીમીટર જેટલું. મતલબ ફૂટપટ્ટીએ કાપેલું અંતર કેટલું થયું? 2 સેન્ટીમીટર. અચ્છા, ફૂટપટ્ટી નીચે કયા પ્રવેગથી જતી હતી? તો કે એ બરાબર -g જેટલા પ્રવેગથી, ગુરુત્વ પ્રવેગને લીધે. અચ્છા, ફૂટપટ્ટીનો પ્રારંભિક વેગ કેટલો હતો? v0 હતો, કેમ કે મુક્ત પતન કરાવ્યું ને તમારા મિત્રએ જ્યારે એને મૂક્યું ત્યારે પ્રારંભિક વેગ તો 0 જ હતો. એટલે પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અંતર છે, અને તમારે ગોતું તો શું? તમને પકડવા માટે લાગતો સમય. મતલબ તમને વિચાર આવ્યો કે હું પકડી લઈશ અને તમે પકડ્યું, એ વિચાર આવવો અને ફૂટપટ્ટીનું પકડવું, એ બે વચ્ચેનો જે સૂક્ષ્મ સમય છે એ માપવો. એટલે તમને ખબર પડી ને ફૂટપટ્ટીએ 2 સેન્ટીમીટર ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું આટલા પ્રવેગને લીધે અને આટલા પ્રારંભિક વેગને લીધે, તો એ સમય કેટલો? તો તમારે 3 સમીકરણ ફરીથી યાદ કરવા પડે. આ અચળ પ્રવેગી ગતિ સમીકરણ છે, અચળ પ્રવેગી ગતિ છે. તો તમારે 3 સમીકરણ યાદ કરવા પડે. v = v0 - ct, મુક્ત પતન છે, v0 નીકળી જાય એટલે v = ct, પછી y = -1/2 gt² અને ત્રીજું v² - v0² v0 એટલે v² = -2gy. તમારે જોઈએ છે સમય, તો સમયવાળા એટલે કે પહેલું સમીકરણ અથવા તો બીજું સમીકરણ તમે ધ્યાનમાં લઈ શકો. તમારી પાસે અહીં ફૂટપટ્ટી પકડી ત્યારનો વેગ નહોતો,
બરાબર, ઘણા એમ વિચાર પકડી લીધું તું અંતિમ વેગે ઝીરો થાય, નહીં તમે જસ્ટ પકડી ત્યારેનો વેગ ઝીરો નહોતો, પકડ્યા પછીનો વેગ ઝીરો થયો, એટલે એટ દેટ ઇન્સ્ટન્ટ એની સ્પીડ ઝીરો નહોતી, એટલે અંતિમ વેગ ઝીરો નહીં થાય. ઓકે, તો અંતિમ વેગ નથી એટલે તમે ફર્સ્ટ ફોર્મ્યુલા યુઝ નહીં કરો. તો સેકન્ડ ફોર્મ્યુલા હતું વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ જી ટી સ્ક્વેર. વાય એટલે કે એણે કાપેલું અંતર 2 સેન્ટીમીટર છે તમારી પાસે, જી તમારી પાસે છે અને સમય તમારે જોઈએ છે, તો આ જે સમય મળશે એ જ તમારો પ્રતિક્રિયા સમય થશે. આ જ એક્સપેરિમેન્ટ 3-4 મિત્રો હોય તો બધા અલગ અલગ રીતે કરો તો તમે જોઈ શકો કોનો પ્રતિક્રિયા સમય ઓછો છે. જેમ પ્રતિક્રિયા સમય ઓછો એમ એ વ્યક્તિ વધારે એક્ટિવ કહી શકાય. ખ્યાલ આવ્યું? તો થિયરીમાં આપણે આગળ વધવાનું છે એવી રીતે, તમને જે મેં આ 2 સેન્ટીમીટર લીધું છે રકમ તમે જોજો, ઉદાહરણ 3.8ની, એ લોકોએ કીધું છે કે જો કોઈ એક વ્યક્તિ આ જ એક્સપેરિમેન્ટ રિફર કરે છે તો એને ફૂટપટ્ટી પકડવા માટે જે ટાઈમ લાગ્યો એ ટાઈમમાં ફૂટપટ્ટી 21 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરી લે છે. કેટલું? 21 સેન્ટીમીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે. તો તમને કીધું છે કે તો એનો પ્રતિક્રિયા સમય કેટલો, તો એનું તમારે વર્ણન લખવું પડે કે ધારો કે સ્કેલ ડી બરાબર 21 સેન્ટીમીટર અંતર કાપે ત્યારે લાગતો પ્રતિક્રિયા સમય ટી છે. પ્રારંભિક વેગ તો તમને ખબર જ છે મુક્ત પતન હોય એટલે વી ઝીરો બરાબર ઝીરો થાય. પછી ગુરુત્વ પ્રવેગ એટલે એવું પડશે મુક્ત પતન છે એટલે, તો ગુરુત્વ પ્રવેગ જી બરાબર તમે શું લખશો? -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જીની ખાલી કિંમત લખું છું, માઇનસ તો મેં પહેલાં લઈ લીધા છે, માટે તમે સમીકરણ શું મૂકશો? વાય બરાબર -1/2 gt² લખશો. તમારે સમય જોઈએ છે એટલે તમે સમયને કરતા બનાવશો, તો ટી સ્ક્વેર બરાબર -2y બાય શું આવશે? અહીં માઇનસ જ લેવા પડશે, જીની વેલ્યુ -9.8 થાય. ટી સ્ક્વેર બરાબર -2y/g. તો ટી સ્ક્વેર બરાબર -m/2m/y. તમારું સેન્ટીમીટરમાં હતું, તમારે આને મીટરમાં ફેરવવા પડે કેમ કે જીની વેલ્યુ મીટરમાં છે. યાદ રાખજો, 1 સેન્ટીમીટરમાં 1 મીટરમાં ન ચાલે. તો 21 સેન્ટીમીટરના મીટર કેટલા થાય? 0.21. અહીં તમારે અહીંયા જ કરી નાખવું પડે 0.21 મીટર. તો 2 × 0.21 - -9.8, તો -- કટ થઈ જાય. તો ટી સ્ક્વેર બરાબર તમને મળ્યું શું? ટી સ્ક્વેર બરાબર મળે છે 0.21 × 2 એટલે 0.42 / 9.8. ફટાફટ તમે કેલ્સી લ્યો, આનો હિસાબ કરો અને વર્ગમૂળ એ લઈ લ્યો. 0.42 / 9.8 એનું વર્ગમૂળ લેજો. વર્ગમૂળ અત્યારે નેક્સ્ટ સ્ટેપમાં લેશી આપણે. તો ટી બરાબર કંઈક 0.2 સેકન્ડ જો આવે તો આ ગણતરી સાચી થાય. તો પ્રતિક્રિયા સમય તમને સમજાઈ ગયો, છતાંય ન ખબર પડે તો મને ફોન કરો.